મારું નામ પ્રદીપ એ સિંહ રાઠોડ છે, જનરલી મને એસપી રાઠોડના નામે ઓળખે છે. જે વિડીયો વાયરલ થયો સમગ્ર ગુજરાતની જનતા જાણે છે શું થયું, એના માટે હું નથી કહેવા માંગતો. હું એક જ પ્રશ્ન પૂછું છું, આજે જે કોર્ટ કેમ્પસમાં એ લોકો આવ્યા, એ આરોપીની સાથે કોણ હતા? એક જ ક્વેશ્ચન છે મારું, એ આરોપીની સાથે વગર યુનિફોર્મે કોણ હતા? વગર યુનિફોર્મે એમની હાથમાં દંડ હતો. મારું એ કહેવું છે કે અગર એ લોકો ડી સ્ટાફ વાળા હતા તો ક્યાં એવું જોગવાઈ કરવામાં આવી છે? હું કાયદાનો લર્નર એડવોકેટ છું, હું શીખવા વાળો છું, મને પણ જાણવું છે કે ક્યાં લખ્યું છે કે ગુજરાત પોલીસ એક્ટ મેં પણ વાંચી છે, ગુજરાત પોલીસ એક્ટમાં ડી સ્ટાફની જોગવાઈ ક્યાં છે અને ક્યાં લખ્યું છે કે લોકો યુનિફોર્મ નહીં પહેરી શકે? અને આ કોર્ટ કેમ્પસમાં આવું કેમ બને છે મને એ જ નથી સમજ પડતું. જ્યારે કોર્ટ કેમ્પસમાં એ બંદોબસ્તમાં આવે છે, હું પણ લો એન્ડ ઓર્ડર માનું છું અને મારી પણ એક નૈતિક જવાબદારી છે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે. એમના આગળ અમે પ્રોટેસ્ટ કરવાના છે અને 2-3 દિવસ અમારી ચર્ચા પણ ચાલે છે. 2-3 દિવસ અમે ન્યાયના કામથી વિતરિત થવાના છે જ્યાં સુધી આખું સમગ્ર ઘટનાનું એ નહીં થાય. બીજા આરોપીઓ જે પોલીસ વાળા છે એને હજી સુધી પકડા નથી. સામાન્ય માણસને જયારે પકડવાનો હોય તો એના ઘરવાળાને ઉચકી લાવે, એના ઘરવાળાને પણ ઉચકી લાવે, પણ હાલના કેસમાં પોલીસ આરોપી છે છતાં પોલીસે અટક કરેલી નથી. એ પોલીસનું મેળાપીપણું છે અને બહુ શરમજનક બાબત છે. અને વકીલ પર હુમલો થાય ક્યારે ચલાવી લેવાય નહીં. જનરલ સેક્રેટરી સુરત જિલ્લા વકીલ મંડળ, આજ રોજ આપ સૌ જોઈ શકો છો કે
જનરલ સેક્રેટરી સુરત જિલ્લા વકીલ ચૈતન્ય પરમજ. આપ સૌ જોઈ શકો છો કે મેહુલ બોગરા એડવોકેટ છે અને એમના સમર્થનમાં અહીંયા બધા જન આક્રોશ છે અને સાથે સાથે વકીલોનો પણ અહીંયા આક્રોશ છે. અને આજે સાજન ભરવાડને કોર્ટમાં હાજર કર્યા હતા અને સાથે સાથે એમના અસામાજિક તત્વો પણ સાથે હતા અને સરકારી વકીલ દલીલ કરી અને એમને ધ્યાને રાખીને જજ સાહેબે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. એ તમારી વાત સાચી. આજે જન સમર્થન કેમ મેહુલ બોગરા સાથે છે? કારણ કે પુરાવા છે, પ્રાઇમા ફેસી કેસ છે, જેને કારણે આ તમામનો સાથ સહકાર એમને મળે છે. થોડો હું પણ આપીશ. મારું નામ હિતેશ કહાર છે, મેં એક્સ જોઈન્ટ સેક્રેટરી છું. ભાઈનો સવાલ એવો હતો કે ભાઈ આટલો જન આક્રોશ કેમ? કારણ કે જે કાયદાનો રક્ષક છે, જે કાયદાનો રક્ષક અમે વકીલ તરીકે અમે બીજા માટે લડતા હોઈએ છીએ, ત્યારે એવા રક્ષકને જ્યારે આવા લુખ્ખા તત્વ મારે છે તો પોલીસ એને સમર્થન કરે છે, જ્યારે કાયદાનો રક્ષકને સમર્થન કરતી નથી. એફઆઈઆર દાખલ કરવાથી માંડીને દરેક પ્રોસેસમાં અમારે મહેનત કરવી પડે છે. જે કામ પોલીસનું છે છતાં પણ અમારે મહેનત કરવી પડે છે. આ બધી સચ્ચાઈ આખી જનતા જાણે છે. એટલે આજે આખું બાર એસોસિએશન એના ફેવરમાં છે કે ત્યાં જે ખોટી એફઆઈઆર થઈ છે તેના વિરુદ્ધમાં આજે આખું બાર એસોસિએશન જન આક્રોશ છે અને અમે બધા બોગરાના સપોર્ટમાં છે. અમે બધા એ